પંચમહાલ. લુણાવાડા ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ. લુણાવાડા ખાતે ભૂદેવોના આરાધ્ય ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં સપ્તચિરંજીવીઓમાંના એક ભગવાન પરશુરામ જયંતિની દેશભરમાં ધાર્મિક મહાત્મ્યના કારણે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મહારાષ્ટ્રમાં તો આજે પણ માનવામાં આવે છે કે ચીપલુણ નામના ગામમાં ભગવાન પરશુરામ ગુપ્તપણે આજે પણ વાસ કરી રહ્યા છે, ત્યારે પરશુરામનો જન્મ અખાત્રીજમાં માનવામાં આવે છે અને આ વર્ષે 18 એપ્રિલના રોજ પરશુરામ જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી, ત્યારે ઋષિ દંપતી ઋષિ જમદગ્નિ અને રેણુકાના ઘેર ભગવાન પરશુરામ જન્મ્યા હતા, ત્યારે સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત જે દિવસે માનવામાં આવે છે તે દિવસે જન્મ લઈ પૃથ્વી પર એ સમયે પ્રવર્તમાન ક્ષત્રિય રાજા કાર્તવીર્ય અર્જુન જેને સહસ્ત્રબાહુ હતા તેઓ ના પાપાચાર અને જુલમથી પ્રજાને મુક્તિ અપાવવાના હેતુથી ભગવાન વિષ્ણુએ 6ઠા અવતાર રૂપ પરશુરામ અવતાર ધારણ કર્યો હતો, ત્યારે લુણાવાડા વરધરી રોડ પર આવેલ પરશુરામ ચોકથી આરાધ્ય ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા લુણેશ્વર ચોક ફુવારા ચોક માંડવી બજાર થઈ એકલિંગજી મહાદેવ સ્વયંભૂ મહાદેવ ઘાટી પહોંચી હતી, ત્યારે મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ જિજ્ઞેશ સેવક મંત્રી રાજેશ જોશી સહિતના જિલ્લાભરમાંથી પધારેલ બ્રહ્મ અગ્રણીઓ અને વડીલો માતાઓ બહેનો બાળકો મોટી સંખ્યામાં આરાધ્ય ભગવાન પરશુરામની શોભાયાત્રામાં જોડાયા હતા, ત્યારે સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર કેસરિયો છવાયો હતો અને જય પરશુરામના ગગનભેદી સૂત્રોચ્યારથી ગુંજી ઉઠ્યો હતો. મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, તેમજ બાદમાં ભૂદેવોએ પ્રસાદી લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. મહીસાગર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની 6ઠી શોભાયાત્રા નીકળી છે અને લુણાવાડામાં ભગવાન પરશુરામની મોટી પ્રતિમા છે જેમાં ભગવાન ત્યાંથી આપણે એની શરૂઆત કરી હતી વરઘોડાની અને લુણાવાડાના હાઈવેના માર્ગો પર થઈને શંભુદેવ મંદિરથી ત્યાં જઈને ભગવાન પરશુરામની આરતી કરીને મોટી સંખ્યામાં ભૂદેવ અંદાજે 700 થી 800 જેટલા ભૂદેવો ઉપસ્થિત રહી અને ભગવાન પરશુરામની આરતી લઈ અને પ્રસાદી લઈ અને તમામ ભૂદેવો છૂટા પડ્યા છે. જય પરશુરામ, જય માતા. ઇકબાલ શેખ, KTV ન્યૂઝ, ગુજરાતી, શહેરા સાબરકાંઠા જિલ્લામાં.